રાવણ કે ભાઈ હવે ઊંઘવાનું નથી હો, કા? તો કે હું રામની સીતાનું હરણ કરીને લઈ આવ્યો. રામ વાંદરાઓ સહિત આવ્યા છે ને આપણા ગઢ ઉપર ચઢી ગયા છે બધા વાંદરાઓ. કે હો, લંકાનો ગઢ ઘેરાઈ ગયો છે, લંકાપુરી કેટલીક દગ્ધ થઈ ગઈ, ઇન્દ્રજીતનું મૃત્યુ થઈ ગયું. કુંભકર્ણ કે શું વાત કરે, ઇન્દ્રજીત મરાઈ ગયો? તો કે હા મરાઈ ગયો, મોટા મોટા કેટલાક યોદ્ધા પણ મરાઈ ગયા. ત્યારે કુંભકર્ણ માથું ધૂણાવીને કે અરે ભાઈ, તે આખી ત્રિલોકીને ગુલામ કરી પણ કામ ક્રોધાદિક અંતઃશત્રુના ગુલામમાંથી તું છૂટ્યો નહીં. ગયો કે રામનું બૈરું ઉપાડી આવતો તને શરમ ન આવી? કે મહા વિદ્વાન, તારી અક્કલ ક્યાં ગઈ? જ્ઞાન તારું જ્ઞાન ગયું ક્યાં? તારી કુટેવ ગઈ નહીં? રામની બૈરું ઉપાડી આવ્યો કે લ્યા, રામની સ્ત્રીનું હરણ કર્યું. કુંભકર્ણ કે ભાઈ, મને એમ લાગે છે કે આપણું સર્વસ્વ ગયું, સત્યાનાશ, હવે આપણું કઈ બચ્યું જ નહીં, બચવાનું જ નથી. કે હજી મારું માનતો હોય ને તો રામ સીતા છે ને એને લઈ અને રામને પ્રેમથી સામેથી દિયા નિર્માની થઈને સામે પગલે જા સોંપી દે તો હજી આપણું કુશળપણું રહેશે, નહીંતર જરૂર હવે આપણો કાળ આવ્યો જાણો. કુંભકર્ણ કે ભાઈ, રામ કાંઈ સાધારણ માનવ નથી ભાઈ, મહા ઐશ્વર્ય પ્રતાપ પરાક્રમી છે. તારે મુઢે મેં એનો મહિમા સાંભળેલો છે. સમુદ્ર ઉપર પાજ બાંધી વાંદરાઓને રીસરાઓને લઈને યોદ્ધા બનાવ્યા એ કંઈ સામાન્ય વાત નથી. જંગલી જનાવરોને ભેગા લીધા રીંછ જેવા એને યોદ્ધા બનાવ્યા અને એ આપણા યુદ્ધમાં યુદ્ધ કરે. ઇન્દ્રજીત પુત્રનો, તારા પુત્રનો નાશ થઈ ગયો. એક વાંદરો આવીને લંકા નગરી હળગાવી ગયો. હે, તારેથી કાંઈ થયું નહીં. આ બધું તારા મુઢે સાંભળ્યા પછી હવે તું માન મૂકી દે, નિર્માની થઈ જા, રામને સીતા સોંપી દે. એના સિવાય બીજો કોઈ ઉપાય હવે આપણી પાસે રહ્યો નથી. કુંભકર્ણ કે ભાઈ, તે કઠોર વાણી, ક્રૂર સ્વભાવ અને અભિમાનના મદથી કેટલાયને રંજાડ્યા છે, કે દેવ, બ્રાહ્મણો, ઋષિઓ, મુનિઓ, કેટલા રાજાઓ, કેટલા ગરીબોને કેટલાના અપરાધ કર્યા છે. હે, એ તમામના અપરાધનું ફળ ભોગવાનો હવે સમય આવી ગયો છે. બહુ સમજાયો કુંભકર્ણે? ત્યારે રાવણ કે ભાઈ, વાત બધી સાચી છે, હું પણ જાણું છું, પણ હવે કાંઈ પાછું વરાય એમ નથી. ખબર છે મને બધી, સમજ્યા? કારણ કે માદયતિ પ્રમદં દૃષ્ટ્વા સુરં પીત્વા ચ માદ્યતિ યસ્માદ દ્રષ્ટિ મદા નારી તસ્માત તાં નાવલોકયેત. દારૂ પીને તો નસો ચડે, અખતરો કરતા નહીં હો, નસો ચડ્યા. એ ગેણો લનન થી આવ્યો તો દારૂ પીતો તો એની ઘરવાળી કે એ ન પીઓ, ન પીઓ, ઘણો થઈ જશે. શું ઘણો થાય? કે આખો બોટલ પી ગયો. અરે ન પીવો, એની ઘરવાળી ના પાડે ને એને વધારે નશો ચડ્યો પીવાનો. બીજી બોટલ આખી પી ગયો અને હવા નીકળી ગઈ, મરી જ ગયો, નશો ચડે. રાવણ કે ભાઈ, તારી વાત સાચી, મદિરા પાનથી મસ્ત બની જવાય. ગયો અને સ્ત્રીના દર્શનથી તો મસ્ત બની જ જવાય. કે લ્યો, માટે કોઈ કલ્યાણ ઈચ્છા હોય ને બાયડીને સામે જોવું જ નહીં. હા, એ મને ખબર છે રાવણ કે, પણ ભાવિના ભૂલાવાથી કામાંધ બનીને વિચાર શૂન્ય બનીને મેં આ દુષ્કૃત કરેલું છે. સીતાને લઈ આવ્યો છે તો લઈ આવ્યો છે. કે હોણ, મારી રાણી મંદોદરીએ ઘણી બધી મને વાત કરી રામના પ્રભાવને, પણ હવે તો યદ ભાવ્યમ તદ ભાવે ભવત્યેવ, જે થવાનું હોય થાય હવે, સમજાય ને? પણ રામને તેની સ્ત્રી હવે પાછી ના સોપાય. રાવણનું નામ લાજે કે લ્યો, રાવણ થઈને નમ્યો, નમાય નહીં હવે.
રાવણના નામને બટ્ટોનો લગાડ આવી ગયો. માટે ભાઈ કુંભકર્ણ કે વિચાર માત્ર બધું બંધ કરો, પ્રજા પુત્ર કુટુંબનું રક્ષણ કરવા માટે તૈયાર થઈ જાઓ, હાલો મારી સાથે યુદ્ધ કરવા. રામને ભગાડીને આપણો દિગ્વિજય કરી લઈ ગયો, આપણા કીર્તિ ધ્વજને ફરકાવી દઈએ. આમ કુંભકર્ણને તૈયાર કર્યો. પછી કુંભકર્ણ ગયો તો છે કે હનુમાનજીનો ભેટો થયો છે, કુંભકર્ણ બધું જાણે છે, પણ એ કે મારો ભાઈ છે એટલે મારા ભાઈના પક્ષમાં મારે તો રહેવું જ પડશે કે એમ. પછી યુદ્ધ કર્યું છે, પછી કુંભકર્ણને મદદ કરી. રાવણ તો કુંભકર્ણનું ન માન્યો અને પત્નીનું ન માન્યો અને એનું પરિણામ શું આવ્યું, આખી લડાઈ થઈ. કુંભકર્ણે મરણો ને રાવણે મરણો ને બધા મરાણા, સત્યાનાશ, કોઈ બચ્યું નહીં, પ્રજા સહિત નાશ પામી ગયો. માટે સુખી થવું હોય, સારા માણસો કંઈક સલાહ દે, એના ઉપર વિચાર કરવો અને માનવા માનવું એમ. બાકી આ જીવ કેવો હશે, છાણમાં જીવડા જોયા તમે? એટલે જોયે છાણમાં જીવડા, એવો વિષયમાં રચ્યો પંચ્યો રહે છે. એક ડોસી હતી, ડોસી સમજ્યા ને, ડોસીની વાતો આવે તો મજા આવે ને તમને બધાને કે નહીં? એક ડોસી એટલે વાત તો એવી છે, જીવ છે એ પંચ વિષયમાં રચ્યો પચ્યો રહે છે, ભગવાન તરફ બહુ ઓછો વળે છે, એ તો આપણે બધાને અનુભવ છે, આપણા મન હવું જાણે છે. એ હાય વો એ કર્યા કરે ભગવાન સિવાય, ભગવાન સિવાય બધા વિષય મીઠા લાગે છે. ભગવાનની કે સત્પુરુષોની આગળ વિષય સુખની જ યાચના કરાય છે. ભગવાનની આગળ આવીને પ્રાર્થના કરે તો શું કરે ખબર, પાસ થઈ જાઉં, કાં તો મોટા થાય પછી બૈરું મળી જાય, પછી ભણી લીધું હોય તો નોકરી મળી જાય, હે ભગવાન દયા કરજો છોકરી હારી મળી જાય, કાં તો નોકરી હારી મળી જાય, બધા આવી જ પ્રાર્થના કરે. પણ મારા આત્માનું કલ્યાણ કરજો, હું બ્રહ્મરૂપ થઈ જાઉં એવી કૃપા કરજો પ્રભુ, એવી પ્રાર્થના બહુ ઓછા કરતા હશે. કેમ લાગે તમને, હું બ્રહ્મરૂપ બ્રહ્મ ભાવને પામી જાઉં એવી પ્રભુ દયા કરો, આ સંસાર તો હાલ્યા કરવાનો છે. એક વખત એક રાજા ઘોડે બેસીને જતો હતો તો ડોસી છાણા છાણ ભેગું કરતી હતી, ખબર, છાણ થાપે એ આમ હળિયાપટ્ટી કરે, એમાં ડોસી ડોસી હળિયાપટ્ટી કરતી હતી, છાણ ભેગું કરવાનું, કારણ બીજી છોરીઓ બીજી લઈ જાય ને છાણ, આનું ઓછું થાય. રાજા ને દીવાન એમ નીકળ્યા ને આ જો એ ડોસી એમ હળિયાપટ્ટી કરે હો. એટલે રાજા કહે, ડોસીમાં તમારે દીકરા કેટલા છે? બાપજી દીકરો બીકરો કોઈ નથી, આ બે મારા હાથ ને બે મારા પગ, બીજું કાંઈ નથી, એકલી ડોસી છું. કે બપોર સુધી આ બધું છાણ ભેગું કરું, ત્યાં થોડીક આ પોટલી થાય, છાણ થોડુંક ટોપલી ભેગી થાય અને એમાંથી મારું જીવન ગુજરાન કરું છું. એમ કહીને ડોસી કે, લ્યો બાપજી રામ રામ, હું જાઉં છું છાણ બહારવા. કે લે રાજા કે, ડોસી ઊભી તો રે ઊભી, હે બાપજી, પણ હું ઊભી રહીશ તો મારે છાણ ભેળું નહીં થાય, કે હો ભૂખે મરીશ, કે અડધી ટોપલી નહીં ભરાય. બાજુમાં સિપાઈ, સિપાઈ કે, ડોસી આ રાજા છે, રાજા, હે રાજા છે? તો કે હા, અન્નદાતા કહેવાય, અન્નદાતા. જરા ઊભા તો રહ્યો, લો ભા આ ઊભી રહી, કે ડોસી કહો. રાજા કે, ડોસીમાં તમારા દોડા દોડી હડિયાપટ્ટી જોઈને મને કંઈક દિયા આવે છે, મારા મને કંઈક થાય છે મગજમાં, મને એમ થાય છે તમને કંઈક આપું, તમે માગી લો મારી પાસે, જાય જે જોઈએ માગી લ્યો હો. રાજા રાજી થઈ ગયા. રાજા પૂછ્યું, ઉંમર કેટલી? તો કે 95 વર્ષ ને. લ્યો ડોસી 95 વર્ષની તો બુઢી થઈ ગઈ હતી હો. રાજા કે, કંઈક માગી લો, માગી બાપજી આપશો તમે? અરે જે માગો તે આપું, કે હો. તો કે એક જોકનું છાણ મેળવું છું ને, આજથી બે જોકનું છાણ મેળવું એવું કંઈક કરો. લ્યો છાણ જ બુહારું હો. રાજાને હસવું આવ્યું કે, ડોસી કંઈક બીજું માગી લે, બીજું તું જે માગી આપી દઉં, કે બેઠી બેઠી ખાય એવું કંઈક માગ.
ડોસી કે મારે બીજું કઈ માગતા જ ના આવડે, કે મારે સાણ જોઈએ, કે લ્યો હા આટલા વાહમાં કોઈ છાણ બુહારો ના આવે એવું કઈ ગોઠવી દો કે હો મારે ભેગું કરવું છાણ, બીજું મારે કઈ જોઈતું જ નથી. રાજાએ બહુ સમજાવ્યો ડોસીને હો, પણ ડોસી એકની બે ન થઈ હો. રાજા કે હારું કે જાક બે જોકનું છાણ બુહાર કે બીજું શું આવે કે લ્યો. છાણમાં જ રહી વેલા રાજા રાજી થઈ ગયા. તોય એમ આ જીવને પણ અનાદિકાળથી વિષયરૂપ છાણમાં દોડાદોડ કર્યો. ખબર છાણમાં જવા, ખબર છાણમાં હડિયાપટ્ટી કર્યા કરે. દુઃખી થતો જોઈ, દુઃખથી મુક્ત કરવા માટે ભગવાને દયા કરી માનવ જન્મ આપે. જો વિષયની હડિયાપટ્ટી તો બધા દેહમાં છે હો, આપણે બે બે ત્રણ ટાઈમ ખાવા જડે કે ચાર ટાઈમ જડે, પશુ આખું દી ખાય ખબર તમને, ચકલા આખું દી ચણે જઈ ત્યાંથી શું મોઢો જ નાખે, વાંદરા જોયા એ ઝાડમાં જંગલમાં ફર્યા કરે, ખાધા જ કરે, જઈ જો તો ખાધા જ કરે, આખું દી ખાધા કરે, તો માણ કરતા એને મોજ વધારે. આપણે વાત કરી ગયા છીએ એની બાયડીઓ ઘણી, એના સોરાય ઘણા, એના પર કોઈ જાતનો કાબુ નહીં, ન પોલીસ નડે એને, અને કોઈને કાંઈ નડે જ નહીં લો, ગમે તેમ કરીને છૂટા જનાવરો બધાએ. માણસને તો કેટલા નિયમ લાગુ પડે, હેલ્મેટ પહેરવી પડે, એને કોઈ હેલ્મેટ પહેરવી પડે, ભલે રોડ ઉપર વચ્ચો જ બેઠા હોય આંખલા અને વચ્ચો વચ્ચ ઊભા હોય, હેલ્મેટ હોય નહીં, આવી જાઓ કે જેને આવું હોય. હે